नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दस की अंदर डायरेक्ट स्पीच विषय भणीशु। डायरेक्ट स्पीच एटले शू? अहीं बे शब्द छे, डायरेक्ट अने स्पीच। डायरेक्ट एटले एम कहेवाय के भाई प्रत्यक्ष, ने स्पीच एटले बोली। प्रत्यक्ष बोली अथवा प्रत्यक्ष रचना। हवे अंग्रेजी भाषानी अंदर आ डायरेक्ट स्पीच नो उपयोग जनरली रिटन फॉर्म अने स्पीकिंग फॉर्म में आनो उपयोग थाय छे। डायरेक्ट अने इनडायरेक्ट नो बेजिक तमे धोरण 9 में शीखी गया छो, तेम छतां पण थोड़ुं हुं याद करावी दऊं तमने के ज्यारे पण आपणे प्रत्यक्ष रचनामांथी परोक्ष रचनामां रूपांतर करीए छीए ત્યારે આપણે કાળ પ્રમાણે અને વાક્યની રચના પ્રમાણે જે તે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ। ધારો કે ખાલી એક બોલનાર સ્પીકર હોય અને સાંભળનાર ના આપ્યો હોય તો આપણે સે હોય તો સેઝ હોય તો સેઝ જ રાખીએ છીએ, સેડ હોય તો સેડ જ રાખીએ છીએ। કહેવાનો મતલબ કે પ્રત્યક્ષ રચનાની અંદર જો બોલનાર અને સાંભળનાર બંને આપ્યા હોય તો જ્યારે આપણે એને પ્રત્યક્ષથી પરોક્ષમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ અલગથી મૂકવામાં આવે છે। એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા। સૌથી પહેલાં હું એમ બોલું, એક નાનું એક્ઝામ્પલ છે કે રામ સેડ ટુ સીતા। હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બોલનાર રામ છે, ઇટ્સ અ સ્પીકર, અને સીતા ઇઝ અ લિસનર। હવે અહીંયા અલ્પવિરામ, યુ આર એન ઓબીડિયન્ટ વાઇફ, આ એક વાક્ય છે અને આ વાક્ય પ્રત્યક્ષ છે કારણ કે રામ જે છે બોલનાર, જે કંઈ શબ્દ બોલ્યા છે એ તમામ શબ્દો અહીંયા તમે જુઓ છો અવતરણ ચિહ્નમાં આપેલા છે, યુ આર એન ઓબીડિયન્ટ વાઇફ। તો આ એક પ્રત્યક્ષ રચના છે, પણ જ્યારે આપણે એને પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં ફેરવીએ છીએ તો ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે જે હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ। તો આ એક આખું સેન્ટેન્સ છે એમ કહી શકાય કે અહીંથી આ યુ આર એન ઓબીડિયન્ટ વાઇફ એ પ્રત્યક્ષ રચના છે। માત્ર પ્રત્યક્ષ રચના આટલી જ છે, રામ એ બોલનાર છે અને સીતા એ સાંભળનાર છે। સે ટુ એ બોલનાર અને સાંભળનારને જોડનાર કડીરૂપ શબ્દ છે, જ્યારે એને આપણે પરોક્ષમાં ફેરવીશું ત્યારે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે સે ટુનું ટોલ્ડ થઈ જશે। આટલું યાદ રાખો। ચલો આપણે એક વિશેષ એક્ઝામ્પલ જોઈએ। એક હું ફકરો લખું છું, પેસેન્જર સેઝ, બે ટપકા એટલે સેઝ, ટેક ધીસ હેવી બેગ, ટુ માય ઓફિસ।
કુલી સીઝ સર ઇટ વિલ કોસ્ટ મોર પેસેન્જર અગેઇન રિપ્લાય ડોન્ટ વરી I will pay ₹100 for it. Coolie says, Thank you, sir. How kind you are. હવે આ એક ડાયલોગ્સ છે, ડાયલોગ્સ બિટવીન પેસેન્જર અને કુલી, જેને આપણે ડિરેક્ટ સ્પીચમાં આપવામાં આવ્યા છે. તમારા ધોરણ 10ની અંદર આ પ્રશ્ન નંબર 45 થી 54 નંબરનો પ્રશ્ન હોય છે અને જે 16 માર્કનો હોય છે. હવે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં જવા માટે થોડાક નિયમો ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે અહીંયા એક આપણને ડાયરેક્ટ સ્પીચ આપી દેવામાં આવી છે. અહીંયા બોલનાર પેસેન્જર પણ છે, સાંભળનાર કુલી પણ છે. એવી જ રીતના કુલી પણ બોલનાર છે ને પેસેન્જર સાંભળનાર પણ છે. ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં જતી વખતે સૌથી પહેલો નિયમ, વાક્યના પ્રકારને ઓળખવા. તમે જાણો છો કે અંગ્રેજી ભાષાની અંદર 4 પ્રકારના વાક્યો છે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય. તો સૌથી પહેલા ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ, આ વાક્યનો કયો પ્રકાર છે એ જાણવો ખૂબ જ જરૂરી છે. આ વાક્યની શરૂઆત ટેક નામના ક્રિયાપદથી થઈ છે, માટે એટલું ધ્યાન રાખવું કે કોઈ પણ વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હોય તો એ જનરલી આજ્ઞાર્થ વાક્ય બને છે. ત્યારબાદ બીજું વાક્ય, સર ઇટ વિલ કોસ્ટ મોર, આ વિધાન વાક્ય છે. ત્રીજું, પેસેન્જર સેઝ ડોન્ટ વરી, અહીંયા એક વાક્ય છે. બીજું વાક્ય ફરીથી શરૂ થાય છે, આઈ વિલ પે ₹100 ફોર ઇટ. તો અહીંયા જુઓ, અહીંયા બે વાક્યો છે. તો અહીંયા વાક્યની શરૂઆત નોટ ડોન્ટથી થઈ છે. ડોન્ટ એ પોતે ક્રિયાપદ છે, ડૂ એ પોતે ક્રિયાપદ છે, માટે આ પણ તમારું આજ્ઞાર્થ વાક્ય છે અને આ તમારું વિધાન વાક્ય છે. આઈ વિલ પે ₹100 ફોર ઇટ, આ તમારું વિધાન વાક્ય છે. થેન્ક યુ સર, આપણે એક વિધાન વાક્ય કહી શકાય અથવા નાઇસ્ટીસ કહી શકાય. વિધાન વાક્ય કહી શકાય અથવા નાઇસ્ટીસ કહી શકાય. પણ અહીંયા બીજું એક વાક્ય છે, હાઉ કાઇન્ડ યુ આર, આ ઉદ્ગાર વાક્ય છે. તો જો તમને ડિરેક્ટ ઇનડિરેક્ટની અંદર વાક્યને ઓળખતા નહીં આવડે તો મને ડર છે કે તમે એક્ટિવ પેસિવને, સોરી ડિરેક્ટ ઇનડિરેક્ટને સારી રીતે તમે સમજી નહીં શકો. ચલો હવે આપણે એને પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં ફેરવીએ, એટલે કે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં ફેરવીએ. ઇનડિરેક્ટ સ્પીચ,
તો અહીંયા પહેલું વાક્ય પેસેન્જર બોલે છે એટલે નેચરલી સાંભળનાર કોણ છે? કુલી. તો એમ કહેવાય ધી પેસેન્જર. હવે વાક્યનો પ્રકાર આજ્ઞાર્થ વાક્ય છે એટલે આજ્ઞાર્થ વાક્યની અંદર તમને આજ્ઞાર્થનો ભાવ કોઈ જોવા ન મળતો હોય. આજ્ઞાર્થ વાક્યમાં ઘણી વખત એવું બની શકે કોઈ કમાન્ડ હોય, બરાબર છે, કોઈ આદેશ આપ્યો હોય, રિક્વેસ્ટ કરી હોય, બરાબર છે, પણ અહીંયા તમને એનો ભાવ ન ખબર પડતી હોય તો તમે સીધું અહીંયા આસ્ક મૂકી શકો છો. આસ્ક ધ કુલી. હવે જ્યારે આ વાક્યને બોલનાર અને સાંભળનાર સાથે જોડવું પડે ત્યારે સંયોજકનો ઉપયોગ થાય છે. યાદ રાખો કે જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ નો ઉપયોગ થાય છે, અને એ પણ આધારિત છે વાક્યના પ્રકાર પર. વાક્યનો પ્રકાર અહીંયા હકાર છે. ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. આમાં કોઈ નકારનો ભાવ નથી એટલે અહીંયા સંયોજક તરીકે ટુનો ઉપયોગ થશે. ટુ ટેકનું, ટેક ધીસનું, ધેટ હેવી બેગ. ટુ આ માય કોનો છે? કુલીનો છે કે પેસેન્જરનો છે? આ વાક્ય પેસેન્જર બોલે છે માટે આ માય પણ પેસેન્જરનું છે. અને પેસેન્જર જનરલી સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે, પણ આપણે જનરલી હિઝનો ઉપયોગ કરીએ છીએ એટલે માટે હું અહીંયા મૂક્યું હિઝ ઓફિસ. તો અહીંયા પ્રથમ વાક્યનું આપણે ડિરેક્ટમાંથી ઇન્ડિરેક્ટ કર્યું. હવે બીજું વાક્ય. કુલી સે સર ઇટ વિલ કોસ્ટ મોર. વાક્ય વિધાન છે, વાક્ય વિધાન છે, પણ એણે અહીંયા બહુ જ નમ્રતાથી વાત કરી છે એટલે એમ કહી શકાય ધ કુલી રિસ્પેક્ટફુલી સેડ ધેટ. સર કાઢી નાખવાનું. ઇટ વુડ, ઇટ અહીંયા વિલ છે એનું વુડ એટલા માટે થાય કે અહીંયા રિપોર્ટિંગ વર્બ આપણે અહીંયા સેડનો ઉપયોગ કર્યો છે. ઇટ વુડ કોસ્ટ મોર. તો અહીંયા આપણે બીજા વાક્યનું ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કર્યું. ત્રીજું વાક્ય. ધ પેસેન્જર હવે અહીંયા ડોન્ટ વરી, ચિંતા ના કરો. આજ્ઞાર્થ વાક્ય છે એટલે ટુ અથવા નોટ ટુનો ઉપયોગ કરવો છે. તો અહીંયા આપણે સંયોજક તરીકે નોટ ટુનો ઉપયોગ કરીશું, પણ એ પહેલાં આપણે રિપોર્ટિંગ વર્બ વાપરીશું અને રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ થશે ટોલ્ડ. ટોલ્ડ ધ કુલી નોટ ટુ વરી. નોટ ટુ વરી મેં તમને કહ્યું હતું કે જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુનો ઉપયોગ થાય છે. અહીંયા ડોન્ટ વરી એ નકાર વાક્ય છે માટે આપણે સંયોજક તરીકે નોટ ટુનો ઉપયોગ કર્યો. હવે અહીંયા વાક્ય પૂરું નથી થતું. અહીંયા બીજું વાક્ય રિપીટ થાય છે કે આઈ વિલ પે 100 રૂપીઝ ફોર ઇટ. તો જ્યારે આવું વાક્ય આવે તો એને આગળ ડિરેક્ટમાંથી ઇન્ડિરેક્ટ લખતી વખતે આપણે બે વાક્યોને ફ્લરિશ કરવા માટે, મીન્સ કે એ વાક્યને આગળ ધપાવવા માટે એન એડેડ ધેટ કરીને શબ્દો ઉમેરવા પડે છે. એન એડેડ ધેટ. આ સંયોજક છે. કારણ કે વાક્ય કેવું છે? વિધાન. ધેટ આઈ કોનો છે? પેસેન્જરનો એટલે હી. વિલનું શું થશે? વુડ પે 100 રૂપીઝ ફોર ઇટ. તો એ જોયું તમે આપણે ત્રણ ઇનડિરેક્ટ વાક્યોનું ડિરેક્ટમાં રૂપાંતર, ડિરેક્ટ વાક્યોનું ઇનડિરેક્ટમાં રૂપાંતર કર્યું. હવે અહીંયા જુઓ, કુલી સેઝ થેન્ક યુ સર, હાઉ કાઇન્ડ યુ આર. તો અહીંયા આભાર વ્યક્ત કરા. કુલી આભાર વ્યક્ત કરતા એ પેસેન્જરને એમ કહે છે કે તમે ખૂબ જ દયાળુ છો. તો એમ કહી શકાય કે આ વાક્યનું આપણે જનરલી ડિરેક્ટમાંથી ઇન્ડિરેક્ટ કરતી વખતે આખા વાક્યને ઇન્ડિરેક્ટ નથી બનાવવું. થેન્કિંગ ધ પેસેન્જર. સર એટલે કોણ? ધ પેસેન્જર.
थैंकिंग द पैसेंजर आ वाक्य उद्गार वाक्य छे અહીં અલ્પવિરામ મૂકીને લખવાનું ધ કુલી કોણ બોલે છે આ વાક્ય કુલી વાક્યનો પ્રકાર છે ઉદ્ગાર માટે અહીં આપણે રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ્ડ ધ કુલી એક્સક્લેમ્ડ સંયોજક તરીકે જ્યારે ધેટનો ઉપયોગ કરીશું જ્યારે આપણે એક્સક્લેમ મીન્સ ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે અમે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમનો ઉપયોગ કરીએ ત્યારે સંયોજક હંમેશા ધેટ આવે છે અને વાક્ય વિધાન બને છે How kind you are. તો એમ કહી શકાય યુ આર વેરી કાઇન્ડ આ યુ કોનો છે પેસેન્જરનો છે એટલે માટે હી યુ સાથે આર આવે હી સાથે ઇઝ આવે પણ ઇઝનું અહીંયા ભૂતકાળ વોઝ કરવું પડે કારણ કે આગળ રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ એ ભૂતકાળ છે હી વોઝ વેરી કાઇન્ડ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે આપણે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં રૂપાંતર કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે સૌથી પહેલાં યાદ રાખો જ્યારે તમારી પાસે આવો કોઈપણ એક્સરસાઇઝ આવે છે ત્યારે સૌથી પહેલાં તમારે બોલનાર કોણ છે સાંભળનાર કોણ છે એને આઈડેન્ટિફાય કરો એને આઈડેન્ટિફાય કર્યા પછી દરેક વાક્યના પ્રકારને ઓળખો કારણ કે વાક્યના પ્રકારને ઓળખશો તો જ તમને રિપોર્ટિંગ વર્બ કયું મૂકવું એ આવડશે તમને વાક્યનો પ્રકાર ખબર નહીં હોય તો રિપોર્ટિંગ વર્બ મૂકતા પણ તકલીફ પડશે અને એને વિધાન વાક્ય બનાવતા પણ તમને તકલીફ પડશે માટે એ ખૂબ જ જરૂરી છે કે જ્યારે તમે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ બનાવતા હોવ છો ત્યારે વાક્યના પ્રકાર અને જરૂરી રિપોર્ટિંગ વર્બ યાદ રાખી અને એને તમારે રૂપાંતર કરવું રહ્યું આજે આટલું જ બાકીનું નેક્સ્ટ એપિસોડમાં Thank you very much.